આગળ જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ દસ રકમ કંઈક આ પ્રમાણે છે મેગ્નેટિક મેરેડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી સમસ્થિતિજ સાથે નીચે તરફ બાવીસ ડિગ્રી કોણ બનાવતી દિશામાં છે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક પોઈન્ટ પાંત્રીસ ગોષ જેટલો આપેલ છે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો મિત્રો આપણને અહીંયા ડીપ ઓફ એંગલ બાવીસ ડિગ્રી આપેલો છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિદ્ધિજ ઘટક એ પોઈન્ટ પાંત્રીસ ગોસ આપેલું છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધવાનું છે આપણે આગળ જોયું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પડે છે એક પૃથ્વીના ચુંબક્ય ક્ષેત્રનો સમસિદ્ધિજ ઘટક અને એક ઉધ્વ ઘટક અહીંયા આપણને સમસિદ્ધિજ ઘટક આપ્યો છે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિદ્ધિજ ઘટકનું સૂત્ર આપણે જાણીએ છીએ એચ ઈ બરાબર બી ઈ કોસાય જો ઉધ્વ ઘટક જોઈતો હોય તો આપણે જેડ ઇ બરાબર બી ઈ સાયનાય કહીએ છીએ તો અહીંયા આપણે સમસિતિસ ઘટક લીધો તેમાંથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કરતાં બનાવીએ તો કોષ આઈ છેદમાં જશે એટલે એચ ઇના છેદમાં કોષ આઈ પણ આઈ બરાબર તો ડીપોપ એંગલ આપણને બાવીસ ડિગ્રી આપેલો છે હવે કોષ બાવીસ એટલે તમે જાણો છો સાઈન અડસઠ થાય તમે આ સૂત્ર છે બી ઈ એચના છેદમાં સાઈન અડસઠ પણ વાપરી શકો છો આથી અહીંયા એચ ઇની કિંમત છે એ પોઈન્ટ પાંત્રીસ કોષ છેદમાં કોષ બાવીસનું મૂલ્ય પોઈન્ટ બાણું બોતેર થશે અથવા સાઈન અડસઠ નું મૂલ્ય છે હવે જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ અગિયાર રકમ કંઈક આ પ્રમાણે છે આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી બાર ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ અણીને મેગ્નેટિક મેરેડિયનના સમતલમાં રાખતા તે સમસ્થિતિજ સાથે ઉત્તર તરફ સાહીઠ ડિગ્રી કોણ બનાવે છે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે પોઈન્ટ સોળ ગોષ છે તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય જણાવો અહીં આપણને ચુંબકીય સોય છે તે સમસ્થિતિ સાથે ઉત્તર તરફ સાહીઠ ડિગ્રીનો કોણ બનાવે છે એટલે ડીપ એંગલ સાહીઠ ડિગ્રી આપેલ છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પોઈન્ટ સોળ ગોષ આપેલો છે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિદિઝ ઘટકનું સૂત્ર આપણે જાણીએ છીએ એચ ઇ બરાબર બી ઈ કોષ આઈ જે બી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે આઈ એ ડીપ ઓફ એંગલ છે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવીએ તો કોષ આઈ છેદમાં જશે હવે એચ ઇ બરાબર પોઈન્ટ સોળ ગોષ આપેલ છે અને કોષ સાહીઠ બરાબર પોઈન્ટ પાંચ થાય એટલે ગુણોત્તર કરીએ આપણે તો મૂલ્ય પોઈન્ટ બત્રીસ ગોષ મળે છે એમાં સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પોઈન્ટ બત્રીસ ગોષ જેટલું છે હવે દિશાની વાત કરીએ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક ઉત્તર સાથે બાર ડિગ્રી પશ્ચિમ તરફ શિરોલમ દિશામાં હશે જે સમસિતિ સાથે ઉત્તર તરફ સાહીઠ ડિગ્રી જેટલો કોણ બનાવે છે હવે જોઈએ ઉદાહરણ પાંચ પોઈન્ટ નવ કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક પોઈન્ટ છવ્વીસ ગોષ છે અને નમન કોણ સાહીઠ ડિગ્રી છે તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે આપણે આગળ બે દાખલા ભણી ગયા તેવો જ આ દાખલો છે અહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમસિતિજ ઘટકનું મૂલ્ય પોઈન્ટ છવ્વીસ ગોષ છે અને ડીપ એંગલ સાહીઠ ડિગ્રી છે આથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિતિજ ઘટક એચી બરાબર બી કોષાય માટે બીઈને કરતાં બનાવીએ તો એચીના છેદમાં કોષાય તો એચી આપણને પોઈન્ટ છવ્વીસ ગોષ આપેલું છે અને આ ડીપ ઓફ એંગલ સાઈઠ ડિગ્રી છે તો કિંમત મૂકી દઈએ તો પોઈન્ટ છવ્વીસના છેદમાં કોષ સાહીઠ ડિગ્રી પણ કોષ સાહીઠ બરાબર પોઈન્ટ પાંચ થશે આથી આ મૂલ્ય જે છે એ આપણને પોઈન્ટ બાવન ગોષ જેટલું મળશે એટલે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું માન એ પોઈન્ટ બાવન ગોષ છે હવે આગળ જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ તેર રકમ કંઈક આ પ્રમાણે છે સમસિત સમતલમાં મૂકેલા એક નાના ગજ્ય ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્ત છે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી ચૌદ સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ છત્રીસ ગોષ છે અને ડીપકોણ શૂન્ય છે તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ એટલે કે ચૌદ સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે અહીં ટટસ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિત ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ છત્રીસ ગોસ આપેલું છે અને ડીપ એંગલ શૂન્ય આપ્યો છે આ ઉપરાંત અહીંયા ટટસ બિંદુની વ્યાખ્યા પણ આપી છે તો જે બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશા ના થાય તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે આવા બિંદુને તટસ્થ બિંદુ કહે છે આ ઉપરાંત અહીંયા ચુંબકની અક્ષ પર કેન્દ્રથી ચૌદ સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ છત્રીસ કોષ આપ્યું છે અને ડીપ એંગલ ઝીરો છે એટલે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિતિજ ઘટક શોધી કાઢીએ અને તમે જાણો છો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિતિજ ઘટક h બરાબર બી કોષ આઈ જ્યાં બી એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અને આઈ ડીપ એંગલ છે તો બી આપણને પોઈન્ટ છત્રીસ આપ્યું છે અને ટેસ્લામાં ફેરવીએ તો પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર ટેસ્લા અને કોષ ઝીરો કારણ કે ડીપ એંગલ શૂન્ય છે કોષ ઝીરો બરાબર થાય એટલે આપણને પોઈન્ટ છત્રીસ ચાર ઘાટ ટેસ્લા મળશે આમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિતિજ ઘટકનું મૂલ્ય એ પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર ટેસ્લા છે હવે તમે એ જોઈ શકો છો કે ચુંબકની અક્ષ પર કેન્દ્રથી ચૌદ સેન્ટીમીટર અંદર તટસ બિંદુ મળે છે તો તટસ બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિત્તિજ ઘટક સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે એટલે બેના મૂલ્યને સરખાવીએ તો બી એ એટલે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને એચ એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમ ઘટક બંને સમાન છે તો ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો ફોર ટુ એમ એવડે અપાય છે જ્યાં એમ એ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ છે તો હવે અહીંથી મેગ્નેટિક મોમેન્ટ એમને કરતાં બનાવીએ તો મ્યુ ઝીરો ફોર છેદમાં જશે અને આર ગુણાકારમાં જાય અને બે છેદમાં આવશે એટલે આ મૂલ્ય આપણને આ મુજબ મળશે એમ બરાબર એચ ઇન્ટુ આર ક્યુબ છેદમાં ટુ ફોર એચ ઇ બરાબર આપણે શોધી કાઢ્યું પોઈન્ટ છત્રી ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત આર આપણને ચૌદ સેન્ટીમીટર આપ્યું મીટરમાં ફેરવીએ ચૌદ ગુણ્યા દસની માઇનસ બે ઘાતનો ઘન ને છેદમાં ટુ અને મ્યુ ઝીરો પોઈન્ટ ફોર ફાઈ બરાબર દસની માઇનસ સાત ઘાત એટલા મૂલ્ય આપણને ચારસો ચોરાણું ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત મળશે એટલે કે પોઈન્ટ ચોરાણું અથવા આશરે પોઈન્ટ પાંચ મીટર સ્કવેર તો અહીં ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર જેટલી છે હવે આપણને એ પ્રશ્ન પૂછ્યો છે કે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર એટલે કે ચુંબકની વિષુરેખા પર આટલા જ અંતર એટલે કે ચૌદ સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો મિત્રો તમે જાણો છો કે અહીંયા ચુંબક જે છે એની અક્ષ પર આપણને તટસ બિંદુ મળ્યું હતું હવે જો એન્ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા બહાર કાઢીએ એશ ધ્રુવ સુધી જવા દઈએ તો તમે જોઈ શકો છો ચુંબકની વિષુ રેખા પર પી બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક અને ચુંબકનું વિષુરેખા પર ચુંબકીય ક્ષેત્ર બંને એક દિશામાં થશે તો આ પી બિંદુએ એટલે કે ચુંબકના લંબ વિભાજક પર એટલે કે વિષુ રેખા પરના પી બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર આ બંને ક્ષેત્રના સરવાળા જેટલું થશે એટલે આપણે સૌ પ્રથમ પહેલાં ચુંબકની વિષુ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પી બિંદુએ શોધવું પડે તો એ શોધી અને તેમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સાંસ્થિતિજ ઘટક ઉમેરી દઈએ તો આપણને પી બિંદુએ કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે તો આ માટે આપણે ચુંબકની વિશ્વ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ બી ઇ બરાબર મ્યુ ઝીરો ફોર ફાય એમ અપોન આર ક્યુબ તેમાં કિંમતો અવેશ કરી દઈએ તો મૂલ્ય આપણને કંઈક આ મુજબ મળશે અહીં તમે જોઈ શકો છો કે મ્યુ ઝીરો પોઈન્ટ ફોર ફાય બરાબર દસની માઇનસ સાત ઘાત એમ આપણે શોધી કાઢ્યું છે પોઈન્ટ પાંચ એમ્પેર મીટર સ્ક્વેર એ કિંમત મૂકીએ અને આર બરાબર ચૌદ સેન્ટીમીટર અંતર આપ્યું એટલે ચૌદ ગુણ્યા દસની માઇનસ બેનો ઘન થશે એટલે સાદુરૂપ આપતા આ મૂલ્ય આપણને પોઈન્ટ એકસો બ્યાસી ગુણ્યા દસની માઇનસ ચાર ઘાટ ટેસલા જેટલું મળે છે આથી ચુંબકની વિષુ રેખા પર કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ બંનેના સરવાળા બરાબર છે એટલે કે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર વધતા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિત ઘટક બંને એક દિશામાં છે એટલે બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળે છે બીઈ બરાબર પોઈન્ટ એકસો બ્યાસી ગુણ્યા દસની માઇનસ ચાર ગાટેસ્લા છે અને એચ બરાબર પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર ગાટેસ્લા છે એટલે આ સદરૂપ આપીએ તો પોઈન્ટ પાંચસો બેતાલીસ ગુણ્યા દસની માઇનસ ચારગા ટેસ્લા મળે છે એટલે કે પોઈન્ટ પાંચસો બેતાલીસ ગોસ જેટલું થાય છે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે હવે આગળ જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચૌદ રકમ કંઈક આ પ્રમાણે છે કે જો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ તેરના ગજ્યા ચુંબકની એકસો એંશી ડિગ્રી ગુમાવવામાં આવે તો હવે નવા તટસ બિંદુઓ ક્યાં મળશે એટલે કે કેટલા અંતરે મળશે તો તમે આગળના દાખલામાં જોયું કે તટસ બિંદુ આપણને અક્ષ ઉપર મળતું હતું કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકનું ક્ષેત્ર અક્ષ પર કોઈ બિંદુ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય અને સમાન મૂલ્યનું થાય એટલે તટસ્થ બિંદુ આપણને અક્ષ પર મળતું તો હવે આપણા ચુંબકને ઉલટાવવાનો છે એટલે કે એંધ્રુ આ બાજુ ને એઝ ધ્રુવ આ બાજુ લાવવાનો છે તો તમે જોઈ શકો છો કે આ રીતની પરિસ્થિતિ કરીએ તો અહીંયા ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળશે અને એશ ધ્રુવ તરફ જશે અને ચુંબકમાં થઈને પાછી ઉત્તર ધ્રુવને મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અક્ષ પરનું બિંદુ છે ત્યાં ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસિત ઘટક એક જ દિશામાં થાય એટલે હવે ટટસ બિંદુ પર મળશે નહીં પરંતુ આ ક્ષેત્ર રેખા પરથી તમે જોઈ શકો છો કે ચુંબકની વિષુ રેખા પરના બિંદુ પી પાસે હું સ્પર્શક દોરું તો આપણને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે અને પી બિંદુએ જો બંને સમાન મૂલ્યના થાય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય એટલે તટસ બિંદુ આપણને ચુંબકની વિશ્વ રેખા પર એટલે કે ચુંબકના લંબી બાજક પર મળશે તો પી બિંદુએ આ બંને ક્ષેત્રો સમાન મૂલ્ય ના થાય તો બી ઇ બરાબર એચી પણ ચુંબકની વિશ્વ રેખા પર ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય એમ અપોન આર ક્યુબ વડે અપાય અહીંથી આર ક્યુબને કરતાં બનાવીએ તો એ છેદમાં આવશે અને આર ક્યુબ ગુણાકારમાં જશે એટલે આર ક્યુબ બરાબર મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય એમ અપોન એચી પણ મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય બરાબર તો દસની માઇનસ સાત ગાજ છે અને એમ બરાબર પોઈન્ટ પાંચ આપણે શોધી કાઢ્યું છે અને એચી બરાબર પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની માઇનસ ચાર ઘા ટેસ્ટલા હતું હવે જો અહીંયા આર ક્યુબની કિંમત મેળવીએ સાદુરૂપ આપીને તો એક પોઈન્ટ આડત્રીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત એટલે આર બરાબર ઘનમૂળ કાઢ નાખીએ તો એક પોઈન્ટ અગિયાર ગુણ્યા દસની માઇનસ એક ઘાત મળશે એટલે કે પોઈન્ટ અગિયાર મીટર મળે છે આમ તમે જોઈ શકો છો કે નવું તટસ્થ બિંદુ હવે ચુંબકની વિશ્વ રેખા પર ચુંબકના કેન્દ્રથી પોઈન્ટ અગિયાર મીટર જેટલા અંતરે મળશે આગળ જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પંદર રકમ કંઈક આ મુજબ છે પાંચ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ બે કાય પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે ચુંબકના કેન્દ્રથી એ તેના લંબ વિભાજક પર અને બી તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ ડિગ્રી કોણ બનાવતું હશે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પોઈન્ટ બેતાલીસ ગોશ છે અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો અહીં ગજિયા ચુંબકની અક્ષ છે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે છે એટલે આપણે જોઈ શકો છો આકૃતિમાં ચુંબકની અક્ષ છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ છે હવે અહીં તમે જોઈ શકો છો ચુંબક છે એના એન્દ્રોમાંથી ક્ષેત્ર રેખા નીકળે તો પી બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ થાય તો આવી પરિસ્થિતિમાં બંનેનું પરિણામ એ ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો બનાવશે એટલે તમે જોઈ શકો છો કે બી ઇ કોષ પિસ્તાલીસ ને બીઈ સાઈન પિસ્તાલીસ લા બંને મૂલ્ય સરખા મળશે પણ તમે જોઈ શકો છો આ બિંદુ એ ચુંબકની રેખા પર એટલે કે ચુંબકના લંબધિભાજક પર મળે છે તો લંબધિભાજક પર પી બિંદુ એ ધારો કે ચુંબકના કેન્દ્રથી આર અંતરે આ બંને ચુંબકીય ક્ષેત્રો પરસ્પર લંબ થાય છે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે તો ચુંબકના લંબ દિભાજક પરના બિંદુ પી પાસે બીઈ બરાબર એચી ઇ તો બીઈ બરાબર મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય એમાં પોન આર ક્યુબ છે અને બરાબર એચી અહીંથી આર ક્યુબને કરતાં બનાવીએ તો એચી છેદમાં આવશે એટલે આર ક્યુબ બરાબર મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય એમાં પોન એચી પણ મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય બરાબર દસની માઇનસ સાત ગાત એમ બરાબર રકમ આપેલી છે પાંચ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત ઝૂલ પર ટેસ્લા અને એચ બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને પોઈન્ટ બેતાલીસ ગોસ આપ્યું છે ફેરવીએ દસની માઇનસ ચાર ઘાત એટલે સાદરૂપ આપતા મૂલ્ય આપણને એકસો પચીસ ગુણ્યા દસની માઇનસ છ ઘાત મળશે બંને બાજુ ઘનમૂળ કાઢી લઈએ તો આર બરાબર પાંચ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર એટલે કે પાંચ સેન્ટીમીટર મળશે હવે ધારો કે ચુંબકની અક્ષ પરના કેન્દ્રથી આર અંતરાલા બિંદુ ક્યુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો બનાવે છે તો તમે જોઈ શકો છો ક્યુ બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળશે એન્ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળે અને એસ ધ્રુવમાં દાખલ થાય તો આ બિંદુએ આપણે સ્પર્શક દોરીએ તો ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આપણને અક્ષ પર મળશે અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ થશે અને પરિણામી ચુંબક્ય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો બનાવશે એટલે બી કોષ પિસ્તાલીસ ને બી સાઈન પિસ્તાલીસ મૂલ્ય બે સરખા મળશે આમ ચુંબકની અક્ષ પરના બિંદુ ક્યુ પાસે બી એ બરાબર એ ચી પણ બી એ બરાબર તો મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય ટુ એમ અપોન આર ક્યુ બરાબર એ ચી આર ક્યુબને કરતા બનાવીએ તો એ છેદમાં જશે બધી કિંમતો છે આપણી પાસે મ્યુ ઝીરો પોઈન્ટ ફોર પાય દસની માઇનસ સાત ઘાત ટુ એમ બરાબર પાંચ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત ને એચ બરાબર પોઈન્ટ બેતાલીસ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત સાદુરૂપ આપીએ તો આ મૂલ્ય આપણને બસો પચાસ ગુણ્યા દસની માઇનસ છ ઘાત મળશે અને ઘનમૂળ કાઢીએ તો આર બરાબર છ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ બે મીટર એટલે કે છ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આમ ચુંબકના કેન્દ્રથી ચુંબકની અક્ષ પર પોઈન્ટ ત્રેસઠ સેન્ટીમીટર અંતરે ક્યુ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ ડિગ્રીનો ખૂણો બનાવશે હવે આગળ જોઈએ ઉદાહરણ પાંચ પોઈન્ટ દસ રકમ કંઈક આ મુજબ છે એક સોલિનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ ફર્મેબિલિટી ચારસો છે તો સોલિનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે તો આંટામાંથી બે એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જો તેમાં એક મીટર દીઠ એક હજાર આંટા હોય તો એ એચ એટલે ચુંબકીય તીવ્રતા બી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એમ સી ચુંબકીય ક્ષેત્ર બી અને ડી મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈએમની ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો આપણને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા હજાર આપેલી છે અને પ્રવાહ બે એમ્પિયર આપ્યો છે એટલે પહેલું એ વિકલ્પ છે એચ શોધવાનું ચુંબકીય તીવ્રતા એચ તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ એચ બરાબર એનાય છે એન એકમ દીઠ ઠાંટાની સંખ્યા હજાર આપી છે અને પ્રવાહ બે એમ્પિયર છે એટલે આ મૂલ્ય આપણને બે હજાર એમ્પિયર મીટર માઇનસ વન મળશે હવે જોઈએ છે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા તો તમે જાણો છો મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એમ બરાબર કાય ઇન્ટુ એચ પણ કાય બરાબર તો મ્યુઆર માઇનસ વન જે મ્યુઆર સાપેક્ષ પરમીબિલિટી છે તો મ્યુઆરનું મૂલ્ય આપણને રકમમાં આપ્યું છે સાપેક્ષ પેનલિટી ચારસો આપી છે માઇનસ વન ઇન્ટુ એચ બરાબર બે હજાર એટલે સાદુ રૂપ આપીએ તો આ મૂલ્ય આઠ ગુણ્યા દસની પાંચ ગાથી એમ્પેરિમીટર માઇનસ વન મળશે હવે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી જોઈએ છે તો બી બરાબર મ્યુ એચ પણ મ્યુ બરાબર તો મ્યુ ઝીરો થાય ઇન્ટુ એચ તો મ્યુ એટલે ફોર પોઈન્ટ ટુ ટેન એસ ટુ માઇનસ સેવન બરાબર ચારસો અને એચ બરાબર બે હજાર એટલે આ મૂલ્ય આપણને સો ગુણ્યા દસની માઇનસ બે ઘાત એટલે કે એક ટેસ મળશે હવે આપણે અહીંયા બી બરાબર કુલ ચુંબકીય ક્ષેત્ર છે બી ઝીરો એટલે કે બી ઝીરો એટલે મ્યુ ઝીરો અને બી એમ એટલે મ્યુ ઝીરો એન આઈએમ જે આઈએમ એ વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે તો આમાંથી મ્યુ ઝીરો એન કોમન કાઢીએ તો આઈ પ્લસ થશે અને આઈ પ્લસ ને કરતા બનાવીએ તો મ્યુ એન છેદમાં જાય એટલે આઈ આઈ એમ બરાબર બી એપ ઓન ઝીરો એન હવે પ્રવાહ તમને બે એમ્પેર આપેલો છે આઈએમ પ્રવાહ આપણે શોધવો છે બી એક ટેસ્લા છે અને મ્યુઝીરો ફોર પોઈન્ટ ટુ ટેન એસ ટુ સેવન બરાબર હજાર સાદુ રૂપ આપીએ તો સાતસો છન્નું સત્તર મળશે એટલે ટુ પ્લસ આઈએમ બરાબર સાતસો છન્નું પોઈન્ટ સત્તર માટે આઈએમ બરાબર બે આ માઇનસ થાય એટલે સાતસો ચોરાણું પોઈન્ટ સત્તર મળશે તો આપને મેગ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે એનું મૂલ્ય સાતસો ચોરાણું પોઈન્ટ સત્તર જેટલું મળશે આગળ જોઈએ ઉદાહરણ પાંચ પોઈન્ટ અગિયાર રકમ કંઈક આ પ્રમાણે છે ફેરોમેગ્નેટિક આયનમાં એક ડોમેન સમઘન આકારનો છે જેની બાજુઓ એક માઇક્રોમીટર લંબાઈની છે તો આ ડોમેનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો આયનનું પરમાણુય દળ પંચાવન ગ્રામ પ્રતિ મોલ અને તેની ઘનતા સાત નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ નવ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની માઇનસ ચોવીસ ઘાત એમ્પેર મીટર સ્ક્વેર છે તો અહીંયા જે ડોમેન આપ્યું છે એ ડોમેન સમઘન આકારનું છે જેની બાજુની લંબાઈ એક માઇક્રોમીટરની છે તો આવી પરિસ્થિતિમાં ડોમેનનું જે કદ છે એ ડોમેનનું કદ વી બરાબર એલક્યૂબ કારણ કે ડોમેન સમઘન છે એટલે સમઘનનું કદ એલક્યુબ વડે અપાય પણ એલ બરાબર તો એક માઇક્રોમીટર એટલે દસની માઇનસ છ મીટર એનો ઘન કરીએ તો દસની માઇનસ અઢાર ઘાત મીટર ક્યુબ થશે એટલે દસની માઇનસ બાર ઘાત સેન્ટીમીટર ક્યુબ થશે હવે ડોમેન છે એનું દળ શોધી કાઢીએ તો ડોમેનનું દળ બરાબર કદ ગુણ્યા ઘનતા પણ ઘનતા તો આપણને સાત પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપી છે અને કદ છે દસની માઇનસ બાર ઘાત એટલે અહીંયા ડોમેનનું જે દળ છે એ સાત પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ બાર ઘાત ગ્રામ મળશે હવે અહીંયા આપણને આયનનું પરમાણવીય દળ પંચાવન ગ્રામ પ્રતિ મોલ આપ્યું છે એટલે કે એક મોલનું પરમાણુએ દળ પંચાવન ગ્રામ થાય એટલે કે પંચાવન ગ્રામમાં એક મોલ જેટલા પરમાણુઓ હોય તો આપણે એને એમ ઝીરો કહીએ તો એમ ઝીરોમાં છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ ઘાત જેટલા પરમાણુઓ છે તો આપણે ડોમેનનું જે દળ છે એમ સાત પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ ગ્રામ તેમાં કેટલા એટલે ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા મળશે એન બરાબર એમ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ ઘાતના છેદમાં એમ પણ એમ બરાબર તો આપણે શોધી કાઢ્યું સાત પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ છ ગુણ્યા ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ ઘાત અને છેદમાં એમ ઝીરો બરાબર પંચાવન સાદુરૂપ આપીએ તો પોઈન્ટ આઠસો ગુણ્યા દસની અગિયાર ઘાત મળશે એટલે કે આઠ પોઈન્ટ દસની દસ ઘાત પરમાણુઓ મળે હવે દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ નવ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની ચોવીસ ઘાત મીટર સ્ક્વેર આપેલી છે તો એક અણુની ડાયપોલ મોમેન્ટ એમ હોય તો આવા એન અણુની કેટલી એટલે આપણને મળશે દરેક અણુની એમ હોય તો એન અણુની એન એમ જેટલી થાય એટલે કે ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ એમ મેક્ઝિમમ બરાબર મળશે મૂલ્ય આપણને એન ઇન્ટુ એમ એન બરાબર આપણી પાસે કિંમત છે આઠ પોઈન્ટ પાસઠ ગુણ્યા દસની દસ ઘાતને એમ બરાબર નવ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની માઇનસ ચોવીસ ઘાત છે સાદુરૂપ આપીએ તો એસી પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ ચૌદ ઘાત મળશે એટલે કે આઠ પોઈન્ટ ઝીરો બે દસની માઇનસ તેર ઘાત એમ્પેર મીટર મળે તો આ જે છે એ ડોમિનનું મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ છે એ આપણે મેળવી હવે તમે જાણો છો કે ડોમેનનું જે મેગ્નેટાઇઝેશન છે એ આ મુજબ વ્યાખ્યા થાય કે ડોમેનના એકમ કદ દીઠ શક્ય એવી મહત્તમ મેગ્નેટિક મોમેન્ટ એટલે મેગ્નેટાઇઝેશન તો ડોમેનનું મેગ્નેટાઇઝેશન એમ બરાબર એમ મેગિમમના છેદમાં વી પણ એમ મેગિમમ બરાબર આઠ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની માઇનસ તેર ઘાત આપણે મેળવું અને છેદમાં ડોમેનનું જે કદ છે એ દસની માઇનસ અઢાર ઘાત મીટર ક્યુબ છે એટલે રૂપ આપીએ તો અમૂલ્ય આઠ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની પાંચ ગાત मीटर મીટર માઇનસ વન મળશે આમ ડોમિનનો મેગ્નેટાઇઝેશન આઠ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની પાંચ ગાત એમ્પેર માઇનસ વન છે